ઉમરેઠના ચોટીલામાં જમીન કૌભાંડ, સરકારી જમીન પર ઉભા થયા ખાતેદાર, ત્રણ અધિકારીઓ પણ બન્યા કૌભાંડના ભાગીદાર. બામણબોર અને જીવાપર ગામ ભૂમાફિયાઓ અહીં અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયાની સરકારી જમીનના ખાતેદાર બની ગયા. જે સરકારી જમીન હતી તેના પોતે હકદાર બની ગયા. 3,23,00,000 રૂપિયા કરતા વધુની 380 એકર અને 20 ગુંઠા જમીન ભૂમાફિયાઓએ પોતાના નામે કરી લીધી. કૌભાંડમાં સંડોવાયેલા સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા, ચોટીલાના તત્કાલીન પ્રતિ અધિકારી VZ ચૌહાણ, ચોટીલાના તત્કાલીન ઇન્ચાર્જ મામલતદાર JL ઢાળવી અને આ સહિતના 13 જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ સામે કાયદાનું ખોટું અર્થઘટન કરીને તેનો દુરુપયોગ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધાયો છે. આ જમીન છે એ જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સરકાર દાખલ થયેલ હોવાનું જાણવા છતાં કાયદાનું અને નામદાર સુપ્રીમ કોર્ટના જે હુકમો હતા તેનું ખોટું અર્થઘટન કરી અને ખેડૂતને પરત આપવાની કાર્યવાહી કરેલી છે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સરકારી જમીનમાં ગડબડ થયાની ગંધ આવ્યા બાદ જિલ્લા કલેક્ટર જાતે જ આ કેસમાં ફરિયાદી બન્યા. કલેક્ટરનો દાવો છે કે સરકારની જમીન પચાવી પાડવાનો કારસો કરનારાઓને બક્ષવામાં નહીં આવે. સી જે પણ ગેરકાયદેસર છે, ઓકે, ભલે જે પણ ગેરદેશ કે કાયદેસર હોય, 10-10 તાલુકામાં કોઈ પણ જગ્યા હોય, કોકના પણ હોય, અમારું એટલે જિલ્લા વહીવટી તંત્ર હોય, રાજ્ય સરકારનું ક્લિયર સૂચન છે કે નિયમ પ્રમાણે ચાલીને, લોકોનું હિત અને પ્રજાહિત ધ્યાને રાખીને તમે એક્શન લઈ લો અને અમે આ દિશામાં ચાલીએ છીએ. 380 એકર જમીન કૌભાંડની તપાસ CBI કરી રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ અને ભેજાબાજ આરોપીઓનો ભાંડો CBIની તપાસમાં ખુલી ગયો છે. કરોડોની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં હજુ પણ રાઝ ખુલે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1976 આવ્યો. અનેક ખેડૂતોની જમીન સરકારે ફાજલ કરી. એમાંના જે ખેડૂત એટલે રામભાઈ ખાચર. ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપરની સીમમાં રામભાઈ ખાચરની 380 એકર જમીન હતી જે સરકારે લઈ લીધી. રાજ્ય સરકારે જમીન લઈ લેતા રામભાઈ ખાચરે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ઘા રાખી. પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ કંઈ ન થયું એટલે અધિકારીઓને રૂપિયાની લાલચ આપીને આચરી દીધું કૌભાંડ. કેવી રીતે આચર્યું કૌભાંડ? ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા, કોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કર્યું, રાજ્ય સેવકના હોદ્દાનો કર્યો દુરુપયોગ, 13 સંબંધીઓના નામે જમીન કરી દીધી. જો કે વાત આટલેથી પતી નથી જતી. CBIની તપાસમાં અન્ય કૌભાંડમાં પણ બહાર આવ્યું છે જેની તપાસ હાલ ચાલી રહી છે. આ સિવાય પણ આ જ ગામોની એક અન્ય જમીન છે જે પણ આ પ્રકારના કૌભાંડથી આપવામાં આવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે, જે અંગેની તપાસ ચાલુ છે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જમીન કૌભાંડને લઈને સ્થાનિક સત્તાધીશો અને નેતાઓ પણ શંકાના ઘેરામાં છે. સ્થાનિકોએ નેતાના કામ સામે પણ આંગળી ચીંધી છે અને મોટા નેતાઓની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ચંદ્રકાંતભાઈ પંડ્યા, અધિક કલેક્ટર, ધાડવી મામલતદાર, આ તમામે સાથે મળી આ એક એવો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે કે લોકોને ઉલ્લુ બનાવ્યા છે. અને આજે આ અધિકારીઓ નથી, આની વહે મોટા મોટા ભાજપના બની બેઠેલા દલાલો જે આ સુરેન્દ્રનગર જિલ્લાને ધણી ધરી વગરનું ઘર કરી નાખ્યું છે અને લૂંટવામાં બાકી નથી રાખ્યું. 380 એકર સરકારી જમીનનો બારોબાર વહીવટ પતાવી દીધો. આ જમીન કૌભાંડમાં 16 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. CBIની તપાસમાં મોટા અધિકારીઓ અને નેતાઓના નામ ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.